15 ઓગસ્ટ ના રોજ જૂની સિવિલ હોસ્પિટલના ગેટ પર રાષ્ટ્ર અને આરએસએસ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા, જેથી ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં હવે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ સુરતમાં ભવ્ય ઉજવણી થઈ રહી હતી. જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ પર આરએસએસ અને રાષ્ટ્ર વિરોધી લખાણ લખવામાં આવ્યું. આ ઘટનાને પગલે લોકોનું ટોળું પણ ત્યાં એકઠું થઈ ગયું હતું. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો પહોંચી ગયા હતા. બીજી તરફ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે જઈને લખાણ દૂર કર્યું. આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના દીપક આફ્રિકાવાળાએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સ્થાનિક પીઆઈની નબળી કામગીરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આજે પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબને અમે મળ્યા. એમને જે રજૂઆત કરી છે તે બાબતની છે કે 15 ઓગસ્ટના દિવસે જૂની સિવિલ હોસ્પિટલ ઉપર જે દેશવિરોધી ભારત માતા વિરોધી આરએસએસ વિરોધી અને 15 ઓગસ્ટ બ્લેક દિવસ એવા બધા સૂત્રો લખાયા હતા એ સુરતની શાંતિપ્રિય જનતામાં પલીટો ચાપવા માટેનો પ્રયત્ન હતો. એવા ગુનેગારોને તાત્કાલિક પકડીને જબ્બે કરવા જોઈએ અને એના મૂળ સુધી તપાસ થવી જોઈએ કે ભવિષ્યમાં આવા કોઈ બીજા ઊભા ના થાય અને આ લોકોને રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલ ભેગા કરવા જોઈએ. એમ આ વાત દરમિયાન કમિશનર સાહેબે એવું કીધું છે કે ગુનેગારો પકડાયા છે, તપાસ બધું ચાલુ છે અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક તોરાટ બિલકુલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ વિસ્તારમાં જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ વિસ્તાર બિલકુલ સેન્સિટિવ છે અને સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીંયા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલમાં હોવી જરૂરી છે. આ પીઆઈ કંટ્રોલ કરી શકે એમ નથી, એટલે એમને અહીંયાથી આ પોલીસ સ્ટેશનમાંથી રૂપછટ આપવી જોઈએ એવી અમે માગણી કરી છે અને સાથે સાથે કલેક્ટરશ્રીને પણ અમે મળ્યા છે. ત્યાં પણ અમે એવી રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં ભરે એવી પોલીસને આદેશ કરે અને અઠવા પોલીસ સ્ટેશનમાં પીઆઈને રૂપછટ આપવાની કાર્યવાહી કરે એવી ત્યાં પણ અમે રજૂઆત કરીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે.